हेलो फ्रेंड्स, आशादीप ग्रुप ऑफ स्कूल्स इंग्लिश। ग्रामर नी अंदर आज आपणे टॉपिक जोवानो छे चेन द टेक्स। चेन द टेक्स नो आजनो आपणो आ फर्स्ट सेशन, पहेलू सेशन छे। हवे व्हाट इज द चेन द टेक्स? चेन द टेक्स शुं छे? चेन द टेक्स एटले के कोई एक पेरेग्राफ આપેલો છે તમને, એ પેરેગ્રાફને તમારે બદલવાનો છે, જે રીતે તમને કહેવામાં આવે છે એ રીતે ચેન્જ કરવાનો છે। એની અંદર કુલ 5 ટાઈપ્સ છે, 5 પ્રકાર છે। પહેલો છે ચેન્જ ધ જેન્ડર। ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિ બદલો। જાતિ બદલો એટલે કે પુરુષ હોય તો સ્ત્રી, છોકરો હોય તો છોકરી, છોકરી હોય તો છોકરો। મીન્સ કે જેન્ડર એનું ચેન્જ કરવાનું કહેવામાં આવે। કોઈ પણ એક પેરેગ્રાફ આપેલું હોય અને કહેવામાં આવ્યું હી ઇઝ અ બોય, તો એનું થશે સી ઇઝ અ ગર્લ, તો એ જેન્ડર ચેન્જ થયું। આ રીતે જાતિ બદલો આપેલું ભાગ છે। બીજું છે ચેન્જ ધ નંબર એટલે કે વચન બદલો। ચેન્જ ધ નંબર એટલે કે સિંગ્યુલર પ્લુરલ, એક વચન બહુવચન, કોઈ એક શબ્દ આપેલો છે એક વચનમાં છે અને તમને એમ કહેવામાં આવે કે બહુવચનમાં બદલો, તો એનું એક વચનનું આપણે શું કરવું પડે? બહુવચન કરવું પડે। નેક્સ્ટ ત્રીજો ટોપિક છે ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ બદલો। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપેલો હોય અને કહેવામાં આવે કે સિમ્પલ પાસ્ટમાં બદલો અથવા તો સિમ્પલ ફ્યુચરમાં બદલો, તો એ પ્રમાણે કોઈ પણ કાળ બદલવા માટે કહેવામાં આવે। આગળ ચેન્જ ધ પર્સન પુરુષ બદલો, આને હું ચેન્જ ધ પ્રોનાઉન્સ પણ કહીશ, કે સર્વનામ બદલો। દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે મિસ્ટર પટેલ એટલે કે હી, એના માટેનું સર્વનામ શું વપરાશે? હી। મને હીના બદલે એટલે કે મિસ્ટર પટેલના બદલે મને એવું કહેવામાં આવે છે કે તમે યુ યુઝ કરો, તો એનો મતલબ કે મારે જ્યાં હી છે ત્યાં મારે શું કરવાનું છે? યુ, એટલે મતલબમાં સર્વનામ બદલવાનું છે એટલે કે પુરુષ બદલવાનો છે, એટલે એને કહેવાશે ચેન્જ ધ પર્સન। અને લાસ્ટ જે ટોપિક છે ફિફ્થ, એ છે ચેન્જ ધ વોઇસ એટલે કે કર્તરી કર્મણી વાક્ય રચના, એક્ટિવ પેસિવ વોઇસ। આ 5 ટોપિક આપણે ચેન્જ ધ ટેક્સ્ટની અંદર આપણે શીખવાના છે। આજે આ પહેલું સેશન છે અને પહેલા સેશનમાં આપણે શરૂઆત કરશું ચેન્જ ધ જેન્ડરથી। તો શરૂઆત કરીએ ચેન્જ ધ જેન્ડર। મેં પહેલા વાત કરી ચેન્જ ધ જેન્ડર એટલે જાતિ બદલો। જાતિ બદલો એટલે કે જે પુરુષ છે તો એનું શું કરવાનું છે? સ્ત્રી, જો સ્ત્રી આપેલું હોય તો એનું શું કરવાનું છે? પુરુષ। જોઈએ કોષ્ટક એના માટે, અહીંયા એક કોષ્ટક આપેલું છે જેને સમજતા જઈએ આપણે પહેલેથી। સમજો કે મેલ આપેલું છે તો એનું તમારે શું કરવું પડશે? ફિમેલ, એટલે કે પુરુષ છે તો સ્ત્રી। એવી જ રીતે સર્વનામ તરીકે જો હી આપેલું છે તો એનું તમારે શું કરવું પડશે? સી। હિમ અથવા હિઝ આપેલું છે તો એનું શું થશે? હર। હવે અહીંયા પ્રશ્ન એવો થશે, સર હર આપેલું હોય તો એનું મારે હિમ કરવું કે હિઝ કરવું? તો એક નાની એવી વાત કરી દઉં કે જો હર આપેલું છે અને એક કર્મ તરીકે છે તો એનું હિમ થશે, અને હર જે છે એ સંબંધક રૂપ તરીકે છે તો એનું હિઝ થશે। આગળ એની વધુ ચર્ચા કરશું પેરેગ્રાફ શીખીએ ત્યારે। જો હિમસેલ્ફ આપેલું હોય તો એનું હર સેલ્ફ થશે, ફાધર પાપા કે ડેડ આપેલું છે તો મધર મમ્મી કે મોમ, ગ્રેન્ડ ફાધર તો ગ્રેન્ડ મધર, દાદા હોય તો દાદી, અંકલ તો આંટ, એમ આંટ હોય તો શું કરવું પડે? અંકલ કરવું પડે, ઉલટું પણ પૂછાઈ શકે, બ્રધર હોય તો એનું શું કરવું પડશે? સિસ્ટર, ભાઈ હોય તો બેન અને બેન હોય તો ભાઈ, મેન 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 એમ એ એન એક વચન છે, એમ ઈ એન બહુવચન છે તો વુમન વુમેન, મિસ્ટર તો મિસિસ, નેફ્યુ એટલે કે ભત્રીજો અથવા ભાણિયો તો એનું થશે નીસ એટલે કે ભત્રીજી અથવા ભાણકી, વેઇટર તો વેઇટ્રેસ, સર તો મેડમ, લાયન તો લાયનેસ, સિંહ તો સિંહણ, માસ્ટર તો મિસ્ટ્રેસ। આગળ હસબન્ડ હોય તો એનું શું થશે? વાઇફ, સન પુત્ર હોય તો
ડોટર, પ્રિન્સ હોય તો પ્રિન્સેસ, પોઈટ હોય તો પોઈટ્રેસ, ઓથર એટલે લેખક તો ઓથ્રેસ એટલે લેખિકા, હન્ટર શિકારી હન્ટ્રેસ, બોય એટલે છોકરો તો ગર્લ એટલે છોકરી, જેન્ટલમેન પુરુષ સજ્જન, લેડી તો સનારી, એક્ટર તો એક્ટ્રેસ, હીરો તો નાયક હિરોઈન નાયિકા, ગોડ તો ગોડેસ, ગોડ એટલે દેવ અને ગોડેસ એટલે દેવી, ટાઈગર ટાઈગ્રેસ, કિંગ એટલે રાજા અને ક્વીન એટલે રાણી, હેર તો હેર્સ, હેર એટલે વારસદાર, પુરુષ વારસદાર, હેરિસ એટલે કે સ્ત્રી વારસદાર. તો આ કોષ્ટક છે જેને આપણે યાદ રાખવું પડશે કે કયો પુરુષ પુરુષવાચક છે તો એનું સ્ત્રીવાચક શું થશે. ઓકે, આગળ વધીએ પેરેગ્રાફ તરફ જોતા જઈએ. રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ ચેન્જિંગ ધ જેન્ડર, મેક ચેન્જ વેર નેસેસરી. ફરીથી પેરેગ્રાફ લખવો જેન્ડર ચેન્જ કરીને, એટલે કે જાતિ બદલીને, જરૂર જણાય ત્યાં ફેરફાર કરવો. પહેલું સેન્ટેન્સ છે, ધ કિંગ વોઝ અ મેન. અહીંયા આપણને બે શબ્દ આપ્યા, કિંગ અને મેન. કિંગ એટલે રાજા, તો એનું મારે શું કરવું પડશે, ક્વીન એટલે કે રાણી, જેન્ડર ચેન્જ કરવું પડશે. રિચ મેન મેન છે તો મારે એનું શું કરવું પડશે, વુમન. શું કરવું પડશે, વુમન એટલે કે સ્ત્રી. હવે જેન્ડર જ્યારે કરીએ છીએ ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જાતિ બદલાવીએ પરંતુ એવા વાક્યની અંદર કાળમાં કોઈ ફેરફાર થતો નથી. ફક્ત ને ફક્ત આપણને જે નાઉનમાં એટલે કે જે જાતિમાં ફેરફાર કરવાનો કીધેલો છે એમાં જ ફેરફાર થશે. એટલે અહીંયા મારે ફક્ત એટલું જ જોવાનું છે કે જ્યાં કિંગ છે ત્યાં મારે ક્વીન કરવાનું છે અને મેન છે ત્યાં મારે વુમન કરવાનું છે, બાકી વાક્યમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે વાક્ય શું બનશે, ધ ક્વીન, કિંગનું મેં શું કર્યું અહીંયા, ક્વીન કર્યું, બરાબર, અહીંયા મેં શું કર્યું, ક્વીન, અને મેન હતું તેનું મેં શું કર્યું, વુમન. ખ્યાલ આવે છે. આગળ વાક્ય જોઈએ, હી પ્લે ટુ ગોડ ટુ ગીવ હિમ મોર વેલ્થ. અહીંયા કેટલા શબ્દ છે, હી તો એનું મારે શું કરવું પડશે, સી, ગોડ તો ગોડેસ, અને હિમ તો ત્યાં હર. અહીંયા હિમ જે છે કર્મ વિભક્તિ છે. હવે હિમ હોય કે હર, હિમ હોય કે હિઝ હોય, આપણે એનું શું કરવું પડશે, હર જ કરવું પડશે. જોઈએ, હી હોય તો મારે શું કરવાનું છે, સી એટલે તે હોય તો તેણી, ગોડ હોય તો ગોડેસ એટલે દેવ હોય તો દેવી, અને હિમ હોય તો એનું મારે શું કરવાનું છે, હિમ ઓર હર. વાક્ય જોઈએ તો ફેરફાર શું થશે, તો અહીંયા હીનું મેં શું કર્યું, અહીંયા સી, હીનું મેં શું કરેલું છે, અહીંયા સી, ગોડ હતું તો એનું મેં શું કર્યું છે, ગોડેસ, અને હિમ હતું તો એનું શું કર્યું, હર. બાકી વાક્યમાં કોઈ ફેરફાર નથી. સી પ્લે ટુ ગોડેસ ટુ ગીવ હર મોર વેલ્થ. ખ્યાલ આવે છે. આગળ વાક્ય જોઈએ, ધ ગોડ ગ્રાન્ટેડ હિમ ધ ગોલ્ડન ટચ. તો અહીંયા શબ્દ પાછા આવ્યા કયા છે, ગોડ, ગોડ એટલે કે, ગોડ એટલે દેવ, તો એનું શું થશે, દેવી. આગળ શબ્દ આવી ગયો છે, અને હિમ હોય તો મારે શું કરવાનું છે, હર. તો અહીંયા જોવો શબ્દ, તો જે વાક્ય હતું ગોડ હતું તો મેં અહીંયા શું કર્યું, એનું ગોડેસ, અને હિમ હતું તો એનું મેં શું કર્યું, હર. થઈ ગયું. તો વાક્ય ધ ગોડ ગ્રાન્ટેડ હિમ ધ ગોલ્ડન ટચ, તો એનું વાક્ય શું થયું આખું, તો કે ધ ગોડેસ ગ્રાન્ટેડ હર ધ ગોલ્ડન ટચ. ખ્યાલ આવે છે. નેક્સ્ટ, આગળ, હી હિમસેલ્ફ વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ. અહીંયા એક શબ્દ કયો આવ્યો, હિમસેલ્ફ, હી એટલે આપણને ખબર છે, તો હીનું મારે શું કરવાનું છે, સી, અને હિમસેલ્ફ છે તો એનું મારે કરવું પડશે, હરસેલ્ફ. હિમસેલ્ફનું શું કરવું પડશે, હરસેલ્ફ. એટલે વાક્ય શું થશે જોઈએ, હીનું મેં શું કર્યું અહીંયા, સી, હીનું મેં શું કર્યું અહીંયા, સી, અને હિમસેલ્ફનું અહીંયા કર્યું હરસેલ્ફ, બાકી વોન્ટેડનું વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ. ખ્યાલ આવે છે. એટલે કે સી હર સેલ્ફ વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ. ખ્યાલ આવ્યો વાક્યમાં. આગળ જોઈએ પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ છે, ટુમોરો
माय आंट विल कम विजिट अस टुमोरो माय आंट शब्द क्यों आयो अहीं आंट तो आंट नु मारे शुं करवुं पड़शे अंकल एटले काकी छे तो एनुं शुं थशे काका काकी नुं शुं करवुं पड़शे काका वाक्य जोईए तो टुमोरो नु टुमोरो माय नु माय फक्त मैं अहीं वाक्य में अंकल कर्युं छे आंटी आंट हतुं एनुं मैं शुं कर्युं अंकल विल कम टू विजिट अस बाकी वाक्य केवुं छे बेठो बीजा कोई शब्द में फेरफार मैं करेलो नथी फक्त वाक्य में फक्त नाउन एटले के जे जाति छे એ જાતિમાં જ આપણે ફેરફાર કરેલો છે આગળ વાક્ય જોઈએ સી વિલ કમ વિથ હર સન અહીંયા શબ્દ આવ્યો સી તો સી નું મારે શું કરવું પડશે હી વિલ કમ વિથ હર સન અહીંયા હર આપેલું છે હવે પ્રશ્ન આવ્યો અહીંયા હર છે તો મારે એ હરનું મારે હિમ કરવું કે હિઝ કરવું અહીંયા જે હર આપેલું છે હર બરાબર છે એનું મારે હિમ કરવું કે શું કરવું હિઝ કરવું એ પ્રશ્ન મોટો છે તો અહીંયા હર જે છે એક સંબંધક રૂપ છે કેવું રૂપ છે સંબંધક એટલા માટે અહીંયા હરનું શું કરવું પડશે હિઝ હરનું શું કરવું પડશે હિઝ એના માટે જોઈએ અને સન છે તો એનું મારે શું કરવું પડશે ડોટર તો અહીંયા વાક્ય શું થશે હી વિલ કમ વિથ હિઝ હરનું મેં શું કર્યું હિઝ અને સનનું શું કર્યું ડોટર ખ્યાલ આવે છે અહીંયા હિઝ શા માટે મેં કર્યું એ પણ સમજાવી દઉં હરનું મેં હિઝ કર્યું છે શા માટે કારણ કે સંબંધક રૂપ છે કેવું રૂપ છે સંબંધક રૂપ અને મેં પહેલા પણ વાત કરી સંબંધક રૂપ હોય તો હિઝ થાય અને જો કર્મ વિભક્તિ એટલે કે કર્મનું રૂપ હોય તો ત્યાં શું કરવું પડે હિમ હવે સંબંધક રૂપ છે એવું ખબર કેમ પડશે તો એના માટે હર કે હિઝની પાછળ નામ હોય હર કે હિઝની પાછળ શું હોય નામ દાખલા તરીકે હર છે તો એની પાછળ અહીંયા આપણને શું આપવામાં આવ્યું છે નામ એટલે કે અહીંયા સન આપેલું છે છે અને અહીંયા હિઝ છે તો એની પાછળ મને શું આપેલું છે ડોટર એટલે કે નામ છે નાઉન છે એટલે કે જો સંબંધક રૂપ હોય તો એની પાછળ નાઉન આવે સમજાય છે અને જો કર્મ વિભક્તિ હોય તો એમાં પાછળ નામ એટલે કે નાઉન આવતું નથી એક્ઝામ્પલ જોઈએ બીજા તો કે દાખલા તરીકે હર બ્રધર તો હરની પાછળ શું આવ્યું બ્રધર તો એ નાઉન છે તો હર એ સંબંધક રૂપ ગણવું તો હરનું મારે શું કરવું પડે હિઝ બીજું રૂપ હર કાર હરની પાછળ શું આવ્યું કાર કાર એટલે એક નાઉન થઈ ગયું નામ થઈ ગયું ત્રીજું હર પેન હર પછી શું આવ્યું પેન પેન એટલે કે નામ નાઉન થઈ ગયું એટલે આ જે રૂપ છે તમને આપવામાં આવેલા છે એ કેવા છે સંબંધક રૂપ છે કારણ કે એની પાછળ શું આપવામાં આવેલા છે નામ આપવામાં આવેલા છે શું આપવામાં આવેલા છે નામ ખ્યાલ આવે છે નેક્સ્ટ આગળ વધીએ જો હર પછી હિમ ક્યારે થશે તો હર પછી હિમ ક્યારે થાય તો મેં ચોખ્ખું આ વસ્તુમાં સમજાવી દીધું કે જો હર ને હિઝ પછી નામ આવે તો એ સંબંધક રૂપ છે પણ જો નામ આવે નહીં તો એ કયું રૂપ હોય કર્મ એ કર્મ તરીકે હોય એટલે કે હર કે હિમ પછી નામ આવતું નથી આ બે વસ્તુનો ખ્યાલ રાખો આગળ વધીએ હી ઇઝ અ નાઇસ બોય શબ્દ શું છે એ ઇઝ અ નાઇસ બોય તો અહીંયા શબ્દ છે હી તો હી નું મારે શું કરવાનું છે હર સી અને બોય છે તો બોય નું મારે શું કરવાનું છે ગર્લ અહીંયા આપેલું છે હી નું મારે સી કરવાનું અને બોય નું મારે શું કરવાનું છે ગર્લ વાક્ય જોઈએ હી તો એનું શું કર્યું સી ઇઝ અ નાઇસ બોય બોય નું શું કરવાનું ગર્લ એટલે કે સી ઇઝ અ નાઇસ ગર્લ આ ખ્યાલ આવે છે આગળ વધીએ માય બ્રધર ઓલ્સો લાઈક ટુ પ્લે વિથ હિમ જો આ વાક્યમાં ધ્યાન આપજો માય બ્રધર તો બ્રધર નું શું થશે સિસ્ટર બ્રધર નું શું કરવાનું સિસ્ટર એટલે ભાઈ હોય તો એનું શું થશે બહેન અને ઓલ્સો લાઈક ટુ પ્લે વિથ હિમ અહીંયા વાક્યમાં મને શું આપેલું છે હિમ આપેલું છે એટલે હિમનું મારે શું કરવું પડશે અહીંયા હર શું કરવું પડશે હર એટલે તેને છે તો તેણી ને અને અહીંયા પણ આપણે દેખાડેલું છે બરાબર છે કે જો હર હોય તો એનું શું કરવું હિમ અને હિમ હોય તો મારે એનું શું કરવું પડે હર કર્મ તરીકે હવે ખબર કેમ પડી કર્મ છે કારણ કે એની પાછળ નામ હોય નહીં તો આ હિમ છે એની પાછળ કોઈ શબ્દ કે નામ આપેલું નથી વાક્ય જોઈએ તો માય બ્રધર
તો એનું શું છે, માય સિસ્ટર ઓલ્સો લાઈક ટુ પ્લે વિથ હિમ છે, તો એનું મેં શું કરી દીધું, હર કરી દીધું. ત્રીજો પેરેગ્રાફ છે, વન ડે એક દિવસ અ મેન સેડ ટુ હિઝ વાઈફ, મેન તો મેનનું મારે શું કરવું પડશે, વુમન, સેડ ટુ હિઝ, હિઝ એટલે કે તે, બરાબર છે, તો એનું મારે શું કરવું પડશે, હર, અને વાઈફનું શું કરવું પડશે, હસબન્ડ. અહીંયા ત્રણ શબ્દો આવી ગયા. લાસ્ટ નાઇટ અ લાયન, તો લાયનનું મારે શું કરવું પડશે, લાયનેસ કેમ્પ ઇન ટુ ધ વિલેજ. જોઈએ તો મેન છે તો મેનનું મારે શું કરવાનું છે, વુમન કરવાનું છે. પછી છે હિઝ, હિઝનું મારે શું કરવાનું છે, હર એટલે કે તેનું છે, એનું, તેણીનું અથવા તેણીનો. હસબન્ડ વાઈફ છે તો એનું મારે શું કરવાનું, હસબન્ડ. પત્ની છે તો એનું શું કરવાનું, પતિ. લાસ્ટ નાઇટ અ લાયન, લાયન છે એટલે કે સિંહ છે, તો એનું શું કરવાનું, લાયનેસ એટલે સિંહણ. તો મારે આ ચાર ફેરફાર કરવાના થશે. જોઈએ, વન ડે અ વુમન સેડ ટુ હર, હિઝનું મેં શું કર્યું અહીંયા, હર હસબન્ડ, લાસ્ટ નાઇટ અ લાયનેસ કમ ઇન ટુ ધ વિલેજ. ખ્યાલ આવે છે. બીજું વાક્ય છે એમ જ, ઓલ વુમેન વેર અફ્રેઇડેડ, અફ્રેડ એટલે ડરવું, બરાબર છે. ઓલ વુમન છે, વુમેન એટલે બહુવચન છે, તો વુમેન છે તો એનું મારે શું કરવાનું છે, મેન. વુમેનનું શું કરવાનું, મેન. વુમેન બહુવચન, સ્ત્રીઓ, તો અહીંયા શું થશે, એનું પુરુષો. તો ઓલ મેન વેર અફ્રેડેડ. નેક્સ્ટ આગળ, ધ સરપંચ નીસ, સરપંચ એટલે કે સરપંચ. હવે બીજી વાત કરું, અમુક પ્રોફેશનલ નામ જે છે, નાઉન છે, ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે ટીચર, તો આપણે વિચારીએ કે ટીચર તો એ મેડમ, તો એનું સર થશે, પણ ટીચર એ નાઉન પ્રોફેશનલ નામ છે તો એની અંદર કોઈ ફેરફાર થતો નથી. એવી રીતે સરપંચ, તો સરપંચનું સ્ત્રીવાચક નામ થતું નથી, ફિમેલ નામ એનું થતું નથી. આવી વસ્તુમાં ધ્યાન રાખવું, બરાબર છે. નેક્સ્ટ આગળ, તો નીસ, નીસ એટલે કે ભત્રીજી અથવા ભાણકી, આગળ શબ્દ આવી ગયેલો છે, તો એનું થશે નેફ્યુ એટલે ભત્રીજો અથવા ભાણિયો. કેમ આઉટ વિથ સ્ટિક ઇન હર હેન્ડ. અહીંયા જો, અહીંયા હર મને આપેલું છે, શું આપેલું છે, હર, અને એની પાછળ મને અહીંયા નાઉન આપવામાં આવેલું છે. શું આપવામાં આવેલું છે, નાઉન. ખ્યાલ આવે છે, અહીંયા મને હર અને હર પછી અહીંયા શું આપવામાં આવ્યું છે, નાઉન. એટલે કે આ શબ્દ જે છે એ સંબંધક રૂપ છે, એના માટે મારે અહીંયા હરનું મારે શું કરવું પડશે, હિઝ. શું કરવું પડશે, હિઝ, હિઝ હેન્ડ. ખ્યાલ આવે છે. તો વાક્ય શું થશે, જોઈએ આગળ, કે ધ સરપંચ નેફ્યુ, નીસ હતું તો એનું શું થઈ ગયું, નેફ્યુ, કેમ આઉટ વિથ અ સ્ટિક ઇન હરનું શું થયું, અહીંયા હિઝ હેન્ડ, તેના હાથમાં, બરાબર છે. અહીંયા સંબંધક રૂપ હોવાના કારણે હિહરનું શું કરવામાં આવ્યું છે, હિઝ. ખ્યાલ આવે છે. આગળ વધીએ, ચોથો પેરેગ્રાફ, લુક એટ ધેટ લેડી, લેડી તો એનું થશે જેન્ટલ મેન, સન્નારી છે તો સજ્જન, પુરુષ, સ્ત્રી છે તો પુરુષ. તો લુક એટ ધેટ લેડી, લેડીનું મારે શું કરવાનું છે, જેન્ટલ મેન. ખ્યાલ આવે છે, જેન્ટલ મેન. આગળ, સી ઇઝ અ પોપ્યુલર ઓથરેસ, સી ઇઝ, સી, સી એટલે શું થશે, હી, અને ઓથરેસ એટલે લેખિકા, તો એનું મારે શું કરવું પડશે, ઓથર એટલે લેખક, ઓથર એટલે શું થશે, લેખક. તો એ એક જાણીતી લેખિકા હતી, છે, તો એનું મારે શું કરવું છે, તે એક જાણીતા લેખક છે, પોપ્યુલર, જાણીતા. તો સી નું મારે શું કરવાનું, હી is a popular author. આગળ વાક્ય, her father, her father, અહીંયા પાછું જો ધ્યાન આપો ખાસ, કે her આપેલું છે, તો her નું મારે him કરવું કે his કરવું, પ્રશ્ન આવશે. તો આપણે મેં પહેલા વાત કરી એમ, જો her ની પાછળ noun આપેલું છે એટલે કે father આપેલું છે, તો એટલા માટે અહીંયા મારે her નું મારે શું કરવું પડશે, his. શું કરવું પડશે, his. વોઝ અ વેલ નોન પોઈટ, પોઈટ છે તો એનું મારે શું કરવાનું છે, પોઈટ્રેસ. એટલે જો અહીંયા ફાધર છે તો એનું મારે શું કરવાનું છે, મધર, અને પોઈટ છે તો પોઈટ્રેસ, અને અહીંયા હર છે તો એનું મારે શું કરવાનું, હિઝ, કારણ કે એ શું છે, સંબંધક રૂપ, પાછળ નાઉન આપેલું છે. તો અહીંયા હિઝ, હરનું મારે શું કરવાનું, હિઝ કરવાનું, ફાધરનું મારે મધર એટલે પિતા છે તો માતા કરવાનું,
અને પોઈટ છે તો પોઈટ્રેસ, પોઈટ્રેસ એટલે કે કવિયત્રી. સમજાય છે? વાક્ય જોઈએ, હિઝ મધર વોઝ અ વેલ નોન પોઈટ્રેસ. ખ્યાલ આવે છે? નેક્સ્ટ આગળ, ઇવન હર નેફ્યુ, પાછો જે પ્રશ્ન આવ્યો, અહીંયા શું આપેલું છે? હર આપેલું છે અને પાછળ મને અહીંયા શું આપેલું છે? નાઉન આપેલું છે નેફ્યુ. અને નેફ્યુ શબ્દ આગળ જોઈ ગયા, નેફ્યુ એટલે ભત્રીજો અથવા ભાણિયો, નાઉન છે. એટલે અહીંયા પાછું હરનું મારે શું કરવાનું? હિઝ કરવાનું. સમજાય છે? આગળ જોઈએ તો ઇવન હર નેફ્યુ, એટલે કે હરનું શું થશે? હિઝ. અને નેફ્યુનું શું થશે? નિસ, એટલે કે ભાણકી અથવા ભત્રીજી. ઇઝ અ ગુડ પોઈટ, એટલે કે પાછું પોઈટનું શું કરવાનું છે? પોઈટ્રેસ. રેડી? જોઈએ, ઇવન હિઝ નિસ ઇઝ અ ગુડ પોઈટ્રેસ. ખ્યાલ આવે છે? ઓકે, તો આપણે જોયું કે જેન્ડર ચેન્જની અંદર ફક્ત ને ફક્ત આપણે જે નામ, એટલે કે પુરુષવાચક નામ છે, એને સ્ત્રીવાચક નામમાં ફેરવવાનું છે. એટલે બોય છે તો ગર્લ, મેન છે તો વુમન, વુમન છે તો મેન. ખ્યાલ આવે છે? મતલબમાં એને જાતિ બદલવાની છે. બીજા ટેન્સમાં કે કાળમાં કે કોઈ બીજી કોઈ વસ્તુમાં એમાં ફેરફાર થતો નથી.